પેપર લીક મુદ્દે છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અને ધરણા આંદોલન યોજવામાં આવ્યું હતું આવેદનમાં આ પાંચ મુદ્દાની માંગ કરાઈ હતી આસિત વોરાને પદમુક્ત કરી તેની સામે પગલા ભરવામાં આવે પરીક્ષાર્થીઓનો ખર્ચ અને મહેનતના રૂપિયા પચાસ હજારનું વળતર ચૂકવવાની પણ માંગ કરાઈ હતી પ્રામાણિક અધિકારીને પદ અપાવો તેવી પણ માંગ કરી હતી પેપર લીક કૌભાંડની તપાસ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિ દ્વારા કરવામાં આવે અટકેલી તમામ ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે આમ પાંચ માંગ ઉચ્ચારાઈ હતી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના કલેક્ટર કચેરી સામે ધરણા અને આંદોલન થયા હતા પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ધરણા આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી ફરીદ કુરેશી રિપોર્ટર છોટાઉદેપુર અર્જુન રાઠવા પ્રદેશ ઉપાધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે અમે પૂરા ગુજરાતમાં જે હેડ કલાકના પેપર ફૂટ્યા છે અને એમાં જવાબદાર આશિષ વરા નામના અધિકારી છે એને દૂર કરે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય એની લડત અમે પાછલા કેટલાક સમયથી કહી રહ્યા છે અને આ પેપર દસમી વાર ફૂટ્યા છે એનાથી ઘણા બધા યુવાનો આજ આજ પરીક્ષામાં અઠ્યાસી હજાર યુવાનોનું ભાવિ આ લોકોએ ખરાબ કર્યું છે તો આ પેપર ફોડવાની ઘટના પૂરા ગુજરાતમાં કેટલા વર્ષોથી કેટલા સમયથી ચાલી રહી છે આ દસમી વાર ફૂટ્યા છે તો અમે માંગ કરીએ છીએ કે આશીર્વાદોને દૂર કરે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આમ આદમી પાર્ટીના જે નેતા છે અમારા યશુદાન ગઢવી ગોપાલ ઇટાલા સહિતના જે નેતાઓ છે જેની સામે ખોટા આરોપો લગાવીને અત્યારે કસ્ટડીમાં છે એ એક કસ્ટડીમાં રાખ્યા છે એ પણ એમને બહાર લાવવામાં આવે અને ફરિયાદ એની પાછી લેવામાં આવે એ માગણી સાથે અમે અહીંયા ધરણા પર બેઠા છીએ